नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आरेज। आज वीडियो में आप सब विद्यार्थी मित्रों स्वागत करूँ छू। मित्रों, अपने धोरण 9 में पाठ 10 सरकार अंगों अभ्यास कर रहा है, जेमा अपने छेल्ले लोकसभा अध्यक्ष की रचना केवी रीते थाय, कई कामगिरी है एनी चर्चा करी। एम अपने आगे जो बात करिए तो एक शब्द है कास्टिंग वोट, जेने निर्णायक मत कहेवामां आवे छे। मित्रों, ज्यारे लोकसभा नी अंदर ज्यारे कोई कार्यवाही चालती हो, एमां ज्यारे कोई प्रश्न उभो थाय, कोई बाबत अथवा तो कोई समस्या उभी थाय, अथवा तो ज्यारे खरडा अंगे चर्चा विचारणा करवामां आवती हो, अने पछी ज्यारे एनुं मतदान थाय, ये मतदान एनी तरफेणमां पण होई शके अथवा तो एनी विरुद्धमां पण होई शके, अने त्यारे गृहना सभ्यो एटले के लोकसभाना सभ्यो त्यारे मतदान करे, मत गणतरी थाय, अने बन्ने बाजु एक ज सरखा मत पड़े, एटले के कोई चोक्कस निष्कर्ष न निकले, एवी स्थितिमां लोकसभाना अध्यक्षने પોતાનો મત આપવાનો અધિકાર છે, જેને નિર્ણાયક મત કહેવામાં આવે છે, અને એમાં પોતાનું યોગદાન આપે છે, ફરતે ધ્યાન આપજો મિત્રો। આ સિવાયની કામગીરીમાં, મતદાનની કામગીરીમાં કોઈ પણ પ્રકારની કામગીરી થાય તો એમાં લોકસભાના અધ્યક્ષ મતદાન કરી શકતા નથી, એમને અધિકાર જ નથી। એ ફક્ત ગૃહ ગૃહની કાર્યવાહી સંભાળે છે, ગૃહના સભ્ય હોવા છતાં પણ એ ગૃહના અન્ય સભ્યોની જેમ મતદાન કરી શકતા નથી, પરંતુ અહીંયા એમને એક અધિકાર આપવામાં આવ્યો છે, ધ્યાન રાખજો। નિર્ણાયક મત આપવાનો અધિકાર, જેને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે, જ્યારે ગૃહમાં મતદાન થાય, કોઈ પણ બાબતે મતદાન થાય લોકસભાની અંદર, અને જે મતદાન થાય એનું જ્યારે રિઝલ્ટ આવે, એ રિઝલ્ટમાં બંને તરફ એક જ સરખા મતની પરિસ્થિતિ ઊભી થાય, એવી પરિસ્થિતિમાં એ પોતાનો મત આપીને એ નિર્ણાયક નિર્ણય સુધી પહોંચાડે છે। આપણા ભારતમાં સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર, ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રોનું નામ। લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર। બીજું, હવે અધ્યક્ષની મુખ્ય જવાબદારી છે લોકસભાનું સંચાલન, પણ જો અધ્યક્ષ ગેરહાજર હોય તો એ સંચાલન ઉપાધ્યક્ષ કરે છે, અને જો બંને ગેરહાજર હોય તો એમની ગેરહાજરીમાં સંસદ સભ્યોની બનેલી, તજજ્ઞ સભ્યોની બનેલી પેનલ હોય છે, જેને સ્પીકર્સ પેનલ કહેવામાં આવે છે। એ સ્પીકર પેનલ જે છે, એ સ્પીકર પેનલ જે છે, એ સ્પીકર પેનલ દ્વારા राष्ट्रपति मंजूरी राष्ट्रपति सही करे मंजूरी आपे त्यारे खरडो कायदो बने। तो खरडो एटले शुं? તો કાયદા માટેની જે દરખાસ્ત જે છે એને ખરડો કહેવામાં આવે છે, બરાબર છે। હવે સંસદની પાસે સત્તા છે કે નવા કાયદાઓ ઘડી શકે છે, કાયદાઓમાં સુધારા કરી શકે છે, અથવા તો જે જૂના કે અપ્રસ્તુત કાયદાઓ છે એને રદ પણ કરી શકે છે, એ સત્તા સંસદની છે। અને જે ખરડો આપણે કહીએ છીએ તો ખરડો ત્રણ સ્વરૂપનો જોવા મળે છે, સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાને લગતો ખરડો લીધો, એટલે ત્રણ પ્રકારના ખરડા પસાર થાય। એટલે ખરડાના સ્વરૂપ કેટલા છે? ત્રણ, સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો। હવે જ્યારે સંસદમાં કોઈ પણ પ્રકારનો ખરડો રજૂ કરવામાં આવે છે મિત્રો, એની સૌથી પહેલા આપણને કેટલીક સામાન્ય જોગવાઈઓ આપવામાં આવે છે, ખરડા અંગેની સામાન્ય જોગવાઈઓ। તો પહેલી વાત એ છે કે સંસદના બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા। તો ખરડો આ બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે, એવું નથી કે લોકસભામાં જ રજૂ થાય અથવા તો રાજ્યસભામાં જ રજૂ થાય,
અને એ ખરડો રજૂ કરવા માટે પ્રધાનમંડળનો કોઈ મંત્રી પણ હોઈ શકે અથવા તો ગૃહનો કોઈ પણ સભ્ય એ ખરડો રજૂ કરી શકે છે. એટલે ત્યાં પણ કહેવાય કોઈ બંધન નથી, બરાબર છે. એટલે સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય, એટલે સંસદના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે, બરાબર છે, અથવા તો કોઈ મંત્રી દ્વારા પણ રજૂ થઈ શકે. હવે જો આપણે બધા જાણીએ છીએ જ્યારે એ ખરડો જે છે એ સંસદના બંને ગૃહોને સંમતિ ન આપે તો જ્યાં સુધી સંમતિ ન આપે ત્યાં સુધી એ ખરડો પસાર થયેલો ગણાતો નથી, ત્યાં સુધી પસાર થાય જ નહીં. હવે બીજી બહુ બહુ મહત્વની વાત આપણે સમજવાની છે. હવે અહીંથી ધ્યાન આપો, હવે ગૃહની અંદર એટલે ગૃહ એટલે લોકસભા અથવા તો રાજ્યસભા કોઈ પણ ગૃહની અંદર જો ખરડો વિચારાધીન હોય, હવે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે વર્ષમાં કુલ 3 સત્ર બોલાવવામાં આવે, અંદાજપત્ર સત્ર, શિયાળુ સત્ર અને ચોમાસું સત્ર, બરાબર છે. હવે ગૃહમાં કોઈ પણ ગૃહમાં ખરડો રજૂ કરે એટલે સૌથી પહેલા એની પર ચર્ચા વિચારણા થાય, અને જો સત્રની સમાપ્તિ થઈ જાય, સત્ર પૂરું થઈ જાય તો એ ખરડો રદ ગણાતો નથી. પણ જ્યારે નવું સત્ર ચાલુ થશે મિત્રો, ત્યારે જ્યાંથી એ નીતિ બાકી છે ત્યાંથી આગળ ચાલશે. હવે એમાં બીજી એક, જ્યારે કોઈ પણ પ્રકારનો ખરડો રાજ્યસભામાં વિચારાધીન હોય એટલે રાજ્યસભામાં ચર્ચા વિચારણા, સૌથી પહેલા રાજ્યસભામાં કદાચ રજૂ કરવામાં આવે હોય, રાજ્યસભામાં ચર્ચા વિચારણા ચાલતી હોય અને લોકસભા એને પસાર કરેલ ના હોય, બરોબર છે. ફરતી ધ્યાન આપજો, રાજ્યસભામાંથી પસાર થઈ ગયો હોય અથવા તો રાજ્યસભામાં એની વિચારણા ચાલતી હોય, લોકસભાએ એને પસાર ના કરેલો હોય અને જો લોકસભાનું વિસર્જન થાય તો એ ખરડો રદ ગણવામાં આવતો નથી. જ્યારે ફરીથી નવું સત્ર ચાલુ થશે ત્યારે એ ખરડાની આગળની જે પ્રક્રિયા છે ચાલુ રહેશે. પરંતુ જો ખરડો લોકસભામાં વિચારાધીન હોય અથવા તો લોકસભામાંથી પસાર થઈ ગયો હોય, બરોબર છે, અને રાજ્યસભામાં વિચારણા માટે લાવવામાં આવેલો હોય, વિચારણા ચાલુ હોય અને જો લોકસભાનું વિસર્જન થાય તો એવી પરિસ્થિતિમાં ખરડો રદ ગણવામાં આવશે. આ બંને મિત્રો જે પોઈન્ટ છે ને આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ફરીથી ધ્યાન આપો, રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો હોય, સીધી વાત સમજાવું તમને, રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો હોય અથવા તો રાજ્યસભામાં ખરડાની અંગે ચર્ચા વિચારણા ચાલતી હોય અને જો લોકસભાનું વિસર્જન થાય તો ખરડો રદ ગણવામાં આવતો નથી. ટૂંકમાં રાજ્યસભાની પાસે ખરડો હોવો જોઈએ અથવા તો રાજ્યસભામાંથી પસાર થઈ ગયેલો હોવો. બીજું, લોકસભામાંથી ખરડો પસાર થઈ ગયો અથવા તો એટલે એનો અર્થ એ થયો કે જ્યારે સૌથી પહેલા લોકસભામાં ખરડો રજૂ કરવામાં આવ્યો, એનો અર્થ એવો થયો, બરાબર છે. એટલે લોકસભાની અંદર ખરડો પસાર થઈ ગયો હોય, લોકસભામાં ચર્ચા વિચારણા માટે હોય, બરાબર. હવે એ ખરડો કદાચ લોકસભામાંથી પસાર થઈ ગયો, રાજ્યસભામાં ગયો અને રાજ્યસભામાં એની પર ચર્ચા વિચારણા ચાલતી હોય, એવી પરિસ્થિતિમાં લોકસભાનું વિસર્જન થાય તો એ ખરડો રદ ગણવામાં આવે છે, બરાબર. તો આ બે બાબતો બહુ મહત્વની છે. ચાલો હવે એના પછી ત્રીજી વાત જે છે એ પણ બહુ મહત્વની છે. ધારો કે સંસદના બંને ગૃહોમાંથી ખરડો પસાર ન થાય, એટલે કે એ ખરડા અંગે ગૃહોમાં મતભેદ ઉભા થાય એવી સ્થિતિમાં, ફરતી ધ્યાન આપ્યું, જ્યારે સંસદના બંને ગૃહોમાંથી ખરડો પસાર ન થાય, મતભેદ ઉભા થાય એવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ જે છે એ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે અને એ સંયુક્ત બેઠકમાં આ ખરડો બરાબર લોકસભા અને રાજ્યસભા બંનેને ભેગા કરવામાં આવે અને પછી એની પર મતદાન કરવામાં આવે અને એવી રીતે બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે છે. જ્યારે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે ત્યારે એ સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખો, રાષ્ટ્રપતિ પોતે કરતા નથી, એ ખાલી સંયુક્ત બેઠક બોલાવવાનું કામ કરે છે, સત્તા એમની પાસે છે, પરંતુ એનું જે સંચાલન છે, સંયુક્ત બેઠકનું સંચાલન છે એ હંમેશા લોકસભાના અધ્યક્ષ જે છે એ લોકસભાના અધ્યક્ષ એનું સંચાલન કરે છે. તો આમાંની આની અંદર આપણે 3 બાબતો બરાબર સમજાય છે. ચલો હવે બહુ મહત્વની પ્રોસેસ આપણે કહીએ,
खड़ा माथी कायदो बनावानी लीधी। खड़ो केवी रीते कायदो बने छे बराबर छे, એ વિધિ શું છે, કઈ પ્રોસેસમાંથી એ પસાર થાય છે, એની વાત આપણે કરવાની છે। એમાં સૌથી પહેલા આપણે ત્રણ પ્રકારના ઘડાની વાત કરી, સામાન્ય ઘડો, નાણાકીય ઘડો અને બંધારણીય ઘડો, બરાબર। હવે એમાં સૌથી પહેલા ઘડાની આપણે વાત કરીએ છીએ સામાન્ય ઘડો, જેને બિન નાણાકીય ઘડો પણ કહેવામાં આવે છે। તો અહીંયા જે આપણે વાત કરી કે સામાન્ય ઘડો છે, બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય, એક સંસદનો કોઈ પણ સભ્ય અથવા તો પ્રધાનમંત્રીનો કોઈ પણ મંત્રી, બરાબર છે, એના દ્વારા ખરડો રજૂ કરવામાં આવે, આ વાત આપણે સમજવાની છે। પણ સાથે સાથે બીજી વાત સમજવાની છે કે ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવે કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવે, સૌથી પહેલા તે ગૃહના અધ્યક્ષની મંજૂરી લેવી પડે છે। આ બહુ મહત્વની વાત છે। ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવે કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવે, સૌથી પહેલા જે તે ગૃહના અધ્યક્ષની મંજૂરી લેવી પડે છે, પરવાનગી લેવી પડે છે। અને આવી રીતે આપણે જાણીએ છીએ કે સામાન્ય ખરડો જે છે, હવે એ સામાન્ય ખરડો ત્યાં એ સામાન્ય ખરડો એ રાષ્ટ્રપતિની સહી કરવા માટે મોકલવામાં આવે એની પહેલા એ ખરડો બંને ગૃહોમાં ત્રણ વાંચનમાંથી પસાર કરવો પડે છે। કેટલા વાંચનમાંથી મિત્રો? ત્રણ વાંચનમાંથી। અને ત્રણે ત્રણ વાંચનની બરાબર એક અલગ અલગ પ્રક્રિયા છે, તે પ્રોસેસમાંથી એ પસાર થશે અને પછી એ રાષ્ટ્રપતિની સહી માટે જશે। ઓકે, હવે ત્રણ વાંચન શું છે એની આપણે વાત કરીએ। પ્રથમ વાંચન, તો ખરડો જે છે કે જે ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યો હોય અને જેના દ્વારા રજૂ કરવામાં આવ્યો હોય એ મંત્રી કે સભ્ય છે ખરડાનું વાંચન કરશે। એટલું જ નહીં પણ એ ખરડાને મહત્વના હેતુઓ છે, મહત્વની બાબતો છે, બરાબર, એ બાબતો એ સંસદની ધ્યાન ઉપર લાવશે, સંસદ ગૃહના જે સભ્યો છે એના ધ્યાન ઉપર લાવશે। એ પછી ગૃહમાં ચર્ચા વિચારણા થશે, બરાબર છે, જે ખરડો લાવ્યા છે એની ઉપર ચર્ચા વિચારણા થાય અને ગૃહ મંજૂર કરે તો પછી એ ખરડો બીજા વાંચનમાં જાય, પ્રતિધ્યાન આપે, બરાબર છે। સૌથી પહેલા શું થયું કે જે મંત્રી કે સભ્ય દ્વારા ખરડો રજૂ કરવામાં આવે એનું વાંચન કરવામાં આવે, ઓકે, એના મુખ્ય હેતુઓ અને મહત્વની બાબતો છે સંસદ સમક્ષ ધ્યાનમાં લાવવામાં આવે, પછી ગૃહમાં ચર્ચા વિચારણા થાય અને ગૃહ એને મંજૂર કરે તો એ ખરડો બીજા વાંચનમાં જાય છે। એટલે પ્રથમ વાંચનમાંથી એ પસાર થઈ ગયો કરે। હવે બીજા વાંચનની વાત કરીએ તો બીજા વાંચનમાં એ જે ખરડો છે એ ખરડાની જે દરેક કલમ છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે, બરાબર છે। બીજું, એ ચર્ચા વિચારણા થાય એટલે એમાં જે ગૃહના સભ્યો છે એ સભ્યો એની અંદર સુધારા પણ રજૂ કરી શકે છે, પોતાના મંતવ્યો પણ આપી શકે છે, બરાબર છે। ખરડા સ્વાભાવિક છે કે કોઈ પણ ખરડો લાવવામાં આવે તો એમાં ત્રુટીઓ ન હોય એવું બની શકે જ નહીં, ત્યાં ત્રુટીઓ પણ હોઈ શકે, ખામીઓ પણ હોઈ શકે, ક્ષતિઓ પણ હોઈ શકે મિત્રો। તો સંસદના જે સભ્યો છે જ્યારે ચર્ચા વિચારણા થાય છે ત્યારે મિત્રો એ પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે અને એમાં સુધારા પણ રજૂ કરી શકે છે। બીજી બહુ મહત્વની વાત, જ્યારે ખરડો ખૂબ જ મહત્વનો હોય, જ્યારે ખરડો ખૂબ જ મહત્વનો હોય અથવા તો ખરડા માટે ગંભીર વિચારણાની જરૂર ઊભી થતી હોય એવી પરિસ્થિતિમાં એ ખરડાને વધુ વિચારણા માટે પ્રવર સમિતિને સોંપવામાં આવે છે। હવે પ્રવર સમિતિ એ શું છે? તો જે સંસદના સભ્યો છે એમાંથી જે તે વિષયના નિષ્ણાત અને તજજ્ઞ જે સભ્યો છે એની એક સમિતિ બનાવવામાં આવે છે, જેને પ્રવર સમિતિ કહેવામાં આવે છે। ફરીથી ધ્યાન આપજો, સંસદ સભ્યો જે છે એમાંથી જે સભ્યો જે તે વિષયના તજજ્ઞ હોય, જે તે વિષયના નિષ્ણાત હોય એની એક સમિતિ બનાવવામાં આવે છે, જેને પ્રવર સમિતિ કહેવામાં આવે છે, અને પછી એ ખરડો છે ત્રીજા વાંચનમાં જાય છે, એ જ ગૃહની અંદર ત્રીજા વાંચનમાં જાય છે। હવે ત્રીજું વાંચન જે છે કેવી રીતે શરૂ થાય? તો પ્રવર સમિતિએ જે અહેવાલ મોકલાવ્યો છે, બરાબર, એ અહેવાલના આધારે ત્રીજા વાંચનની શરૂઆત થાય છે। હવે ત્રીજું
રૂપાંતર શરૂ થાય અંતે બરોબર ચર્ચા વિચારણ જે કંઈ થતું હોય બરોબર પ્રોસેસ થાય છેવટે એ ખરડાને બહુમતીથી પસાર કરવામાં આવે તો આમ શું થયું મિત્રો જે ગૃહમાં ખરડો રજૂ કરવામાં આવ્યો એ ગૃહની અંદર ખરડો ત્રણે ત્રણ વાંચનમાંથી પસાર થઈ હવે એ ખરડાને બીજા ગૃહમાં મોકલવામાં આવે તો આ પ્રોસેસ બીજા ગૃહમાં થાય બીજા ગૃહની અંદર પણ ખરડાને ત્રણ વાંચનમાંથી પસાર થવું પડે અને બંને ગૃહોમાંથી જ્યારે ખરડો ત્રણ વાંચનમાંથી પસાર થાય પછી એ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે છે મંજૂરી આપે છે ત્યારે એ ખરડો કાયદો બને છે હવે રાષ્ટ્રપતિ પાસે જ્યારે ખરડો જાય છે ફરતે ધ્યાન આપજો મિત્રો જો અહીં એક પોઈન્ટ જે વાત કરું દાખલા તરીકે ખરડો બંને ગૃહોમાંથી પસાર ન થાય તો અહીંયા આપણે આ વસ્તુ યાદ રાખવાની જે પોઈન્ટની મેં તમને પહેલા ચર્ચા કરી દીધી બરાબર તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે અને બહુમતીથી ખરડો પસાર કરાવે છે ઓકે હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે જે ખરડો આવ્યો છે તો રાષ્ટ્રપતિ પાસે એમની પાસે ત્રણ ઓપ્શન હોય છે એક ખરડા ઉપર સહી કરીને મંજૂરી આપે બરાબર ખરડા ઉપર સહી કરે એટલે મંજૂરી મળી જાય એક બીજું એ ખરડાને પોતાની પાસે જ રાખી મૂકે બરાબર છે મંજૂરી ના ખરડાને પોતાની પાસે રાખી મૂકે જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહી ના કરે ત્યાં સુધી એ બરાબર આગળ પ્રોસેસ થતી નથી મિત્રો અને ત્રીજી બહુ મહત્વની વાત એ ખરડાને રાષ્ટ્રપતિ છે એ સંસદમાં પુનઃ વિચારણા માટે મોકલી શકે છે તો આ ત્રણ ઓપ્શન રાષ્ટ્રપતિ પાસે છે હવે ધારો કે જે ખરડો રાષ્ટ્રપતિએ પુનઃ વિચારણા માટે સંસદમાં પાછો મોકલ્યો હવે એ ખરડો ફરીથી જે આ વિધિ છે આ જ વિધિ થાય ફરીથી પાછી આ જ પ્રોસેસ થશે બરાબર આ જ વિધિથી ખરડો ફરીથી સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયો અને ફરીથી રાષ્ટ્રપતિ પાસે આવ્યો ત્યારે રાષ્ટ્રપતિ એને નામંજૂર કરી શકતા નથી ફરજિયાત એને મંજૂર કરવો પડે છે બરાબર છે આ ખાસ યાદ રાખવાનું હવે આમ જ્યારે કોઈ ખરડો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળે છે પછી એ સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે અને જે તારીખથી એ પ્રસિદ્ધ કરવામાં આવે છે એ તારીખથી એ કાયદાનો અમલ શરૂ થયેલો ગણાય છે તો આપણે જે સંપૂર્ણ ચર્ચા કરી છે સામાન્ય ખરડાની વાત કરી છે હવે પછી જ્યારે આપણે આવનારા વિડીયોમાં મળીશું ત્યારે આપણે નાણાકીય ખરડો કે પછી બંધારણીય સુધારા અંગેનો જે ખરડો છે એની વિસ્તૃત ચર્ચા કરીશું. Thank you.